સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, એ તો આખો દાડો લીલો પીરો મરચો રે ખાય ખા ખા ખા. અરે લેટ્રિંગ લેટ્રિંગ લેટ્રિંગ. ઓ ભાઈ શેકરીન શેકરીન શું કરું, શેકરીન ના ખવાય ડાયાબિટીસ થાય, અને અમોય ગોળ તો ખાતો નહીં, નહીતર પૂરું. નો નો નો, ટોયલેટ ટોયલેટ. ઓ ભાઈ જો આ એકનો ચડ્ડો હતો તે આતે બગાડી નાખ્યો, તો શું આ ધોવા માટે અમેરિકાથી તારો બાપો આવશે? યો તારે ધોવાનો. ઓય લપણોમાં એક કાલે ધોવા વાળી હું તારી બાઈડી સુકાઈ. પ્લીઝ પ્લીઝ હેલ્પ. આ તારો જટિયો આજ તો જળ મૂળમાંથી કાપી નાખું. નો નો, ધીસ ઇઝ માય સ્ટાઇલ. હેલો, ઓય છે. હેલો. કોણ? આ વિક્રમનું ઘર છે. હા પણ તમે કોણ છો? આઈ એમ વિકે, હું અમેરિકાથી આવું છું, એન્ડ તમારા છોકરાએ એવું કામ કર્યું છે કે હું એના ઉપર પોલીસ કેસ કરવાનો છું. પણ એવું તે શું કર્યું છે મારા દીકરાએ? એણે આ છોકરીને ફસાવીને લગ્ન કરી લીધા છે. લગ્ન? નહીં નહીં, ખોટી વાત છે, ખોટી વાત છે. મારો દીકરો આવું કરે જ નહીં. મારો દીકરો મને પૂછ્યા વગર પાણી પણ ના પીએ, તો લગ્નની તો વાત જ ક્યાં રહી? એ છોકરી, એ છોકરી, આ વાત સાચી છે? હા. એ નહીં બોલે, એ સાયલેન્ટ છે, એટલે કે બોબડી છે. મૂંગી? યા. દુનિયામાં છોકરીઓનો તોટો હતો કે મારા છોકરી મૂંગી સાથે લગ્ન કરે? બોલ છોકરી, બોલ બોલ, તું કોણ છે, કોણ છે તું? અરે માજી, તમે ગમે તેટલા ઊંચા અવાજથી બોલશો તો એ નહીં સાંભળે. કેમ કે એ બેરી છે? બેરી? મૂંગી? બેરી? અરે માજી, હવે જલ્દી વાત પૂરી કરો, નહીં તો સાંજ પડવા આવી છે, આને કશું દેખાશે નહીં. યા બેરી? મૂંગી? રતાંદળી? એ એ, પણ તને કેવી રીતે ખબર? કારણ કે આ મારી વાઈફ છે. વાઈફ એટલે મારી પત્ની છે. આ તારી પત્ની? મારું બૈરું બૈરું. મારા દીકરાએ આવી પરણેલી છોકરી સાથે? નહીં, તું તો જૂઠું બોલે છે, મારો દીકરો આવું કરે જ નહીં. મારે મારી લાકડી ક્યાં ગઈ? ક્યાં ગઈ મારી લાકડી? તમે અમેરિકનો? પૈસા માટે આવી રીતે લગ્ન કરો, પણ મારો છોકરો આવી પરણેલી મૂંગી બેરી આંધળી સાથે લગ્ન ના કરે. નીકળ તો. મામા, તારો દીકરો વિક્રમ ઉભો રહે તું. મારે અભી મજાક કરે છે, મસ્કરી કરે છે. તો તારી જોડે મસ્તી કરતો તો માં. આ તો કોલેજમાં નાટક હતું, એટલે નાટક પૂરું કરીને એવા ને એવા વેશે અહીં આવી ગયા તને હેરાન કરવા. વિક્રમ, કોણ છે છોકરી? આ રાધા છે, અને અમે એકબીજાને હૈયું આપી દીધું છે, એટલે કે ખરેખર તારી થનારી વહુ છે. કોની દીકરી છે આ? માં, મારા મા બાપ નથી, પણ મારા ભાઈ ભાભી છે, એમને મને ક્યારેય એમની ખોજ સાલવા દીધી નથી. તો દીકરી, તું એમ સમજજે કે દુનિયામાં તારી આ એક માં પણ છે. આજથી હું તારી માં. બસ માઇકલ અને રાધાનો જો મનમેળ મળી જાય ને, તો મને લાગે છે કે આ જોડી બહુ સરસ લાગશે. આપણી સમજો ને વર્ષોની ચિંતા ટળી જાય એમ છે. ભાઈ, આખી સિટી ફરાઈ દીધી. વેલકમ બેક. કેવું લાગ્યું અમારું સિટી? તમારો સિટી અને તમારા સિસ્ટર બંને બ્યુટીફુલ છે.
એટલે તમારા બંનેની વચ્ચે મનમેળ થઈ જાય એમ છે ને? યા સરસ 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 સરસ. અરે વાહ, તો હું તમારા મધર ફાધરને આ વાત કરી દઉં? નો 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 નો, હું મારામાંથી ફોન કરું છું. એક્ચ્યુઅલી તમારી જોડે ડાયરેક્ટ વાત નહીં કરે એટલે. અચ્છા અચ્છા, ખુશ લાગે છે. ફોન વાઇબ્રેટ ઉપર છે. વિક્રમભાઈ નો ફોન છે. હેલો વિક્રમભાઈ, કેમ છો? મજામાં? પાપા. પપ્પા? અલ્યા ભાઈ, પતિ બનવાની ઉંમરે પપ્પા બનાવો છો, શરમ ભરમ છે કે નહીં? એક્ચ્યુઅલી રાધાના મોટા ભાઈ છે, એમને તમારી જોડે વાત કરવી હતી એટલે વાત કરો ને. અલ્યા ભાઈ, મારે અંગ્રેજીમાં ડખું પડશે. ના ના, ગુજરાતીમાં બોલશે, કઈ વાંધો નહીં, વાત કરો ને. હા ચાલ રાખો. ગુજરાતીમાં વાત કરે છે. યા જય શ્રી કૃષ્ણ પટેલ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. ગુડ નાઈટ. બફાયું નહીં, એક્ચ્યુઅલી ત્યાં નાઈટ છે એટલે અમેરિકામાં. અમેરિકામાં નાઈટ હોય, હું ભૂલી ગયો ભૂલી ગયો. ગુડ નાઈટ. અમારે અહીંયા તો સવાર જ છે ને. જી, મને તમારા દીકરાએ વાત કરી કે એને મારી બેન ગમી ગઈ છે. એક્ચ્યુઅલી મારા છોકરાને છોકરી ગમે છે, બંને જણા ખુશ છે. એક્ચ્યુઅલી મને આનંદ થયો છે. તો જરાક થોડુંક એનું ધ્યાન રાખજો તમે. નહીં નહીં, ચિંતા નહીં કરો, આપના સુપુત્રનું દરેક પ્રકારનું ધ્યાન રાખવામાં આવશે. આ જરા મારા પત્નીને આપની પત્ની સાથે વાત કરવી છે, જરા આપજો ને એમને. પૈસા હમણાં પપ્પો બનાયો, હવે મમ્મી ચોથી કાઢવી મારે. હેલો. હેલો, કેમ છો? આમાં શું છે, અમેરિકામાં અત્યારે 12 વાગી ગયા છે એટલે અમારે સુવાનો સમય થયો ને, એટલે અમારે ગુડ નાઈટ તો કેવું જ પડે ને. આ શું બોલે છે, મને કઈ સમજાતું નથી. એક્ચ્યુઅલી કે સાહેબ, અમેરિકામાં ઠંડી બહુ હોય એટલે મોમને થોડી શરદી થઈ ગઈ છે. હા હા, શું કરું? પપ્પાને ફોન આપને મમ્મી. હલો, બોલો દીકરા. હા પપ્પા, એક્ચ્યુઅલી ચીફ મિનિસ્ટર જોડે મારે મીટિંગ છે આજે 3 વાગે, તો ગાડી મોકલવાના છે આજે 3 વાગે. 3 વાગે મોકલવાના છે? ઓહો, સમજી ગયો સમજી ગયો. હો દીકરા, હવે ફોન મેલો તો હું મેલું. 3 વાગવાનો સમય થઈ ગયો. હા ઓકે. કે સર, મારે ચીફ મિનિસ્ટર જોડે થોડી મીટિંગ છે એટલે તૈયાર થઈ જાઉં. જી 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 જી, તૈયાર થઈ જાઉં. મોડું થઈ જશે. જી જી, મોડું થઈ જશે. બાપા પરવાને છૂટ્યા. છોકરો સોલિડ લાગવગ વાળો છે, ખૂબ મોટું ખાનદાન છે. મારી આ જિંદગી સુખી થઈ જવાની, સુખી થઈ જવાની. રાધાબેન, તમે અહીંયા પણ બહુ નસીબવાળા હતા અને ત્યાં પણ તમે બહુ નસીબવાળા છો, હે ને? ખુશ રહો, ખુશ રહો. અને ના માને તો મને ફોન કરવાનો કહેજો, સમજી જશે. એક્સક્યુઝ મી સર, માઇકલ સર અહીંયા આવ્યા છે. જી હા, આપ કોણ? હું ચીફ મિનિસ્ટર સાહેબનો ડ્રાઈવર છું, મીટિંગ છે તો તેમને લેવા આવ્યો છું. આ છે માઇકલ પટેલ. હેલો સર, આપને લેવા માટે આવ્યા છે. યા કે બાય. ઓકે બાય મિસ્ટર કે. થેન્ક યુ સર. જી બાય બાય બાય. કોણ છે આ ભાઈ? આમાં શું છે કે રાધા સાથે જેના લગ્ન થવાના છે ને, એ આ ઓરિજિનલ અમેરિકન. ઓરિજિનલ? તું તો દિયર નકલી છું. યુ? હે, આઈ એમ નોટ નકલી, આઈ એમ અસલી. આઈ એમ સિંગલ પસલી ભાઈ. જો આ રાધા જોડે લગ્ન કરશે તો હું શું કરીશ? તંબુરો વગાડજે, તું મંજીરા વગાડજે. ઘૂઘરા વગાડશે. ઘૂઘરા? હો વાહ, હું ઘૂઘરા નહીં વગાડું, હું ઘૂઘરા નહીં વગાડું. વગાડવું પડશે યાર. હું રાધા જોડે લગ્ન કરીશ, હું ભજન નહીં કરું. હા અન્નાજી, તમે તૈયાર રહેજો. અને હા, અમે લોકો બધા તૈયાર છીએ. અને હા, તમે લોકો ચિંતા ના કરો, તમે લોકો તૈયાર રહો. મમ્મી પપ્પા બસ તૈયાર થાય છે, બસ એ લોકો તૈયાર થઈ જાય એટલે અમે લોકો નીકળીએ છીએ. હા બસ કાજલ તૈયાર છે અને મમ્મી પપ્પા તૈયાર થઈ જાય એટલે અમે નીકળીએ છીએ.
હા, કોઈ જાતની ચિંતા ના કરો. અરે પપ્પા, કેટલી વાર છે? અરે અન્નાના ફોન પર ફોન આવે છે, જલ્દી કરો ને. એક મિનિટ બેટા. અરે હા ભાઈ હા, તે કીધું ને અમે નીકળીએ છીએ. રમીલા, અરે રમીલા કહું છું, કેટલી વાર, જલ્દી કાજલને તૈયાર કરીને લાવો. બીજું શું કીધું? રાહ જોવે છે. કાજલ તો ઘરમાં નથી. શું શું વાત કરે છે? હું કહું છું અંદર બરોબર તપાસ કરો, ઘરમાં જોઈ જાય છે. અરે આખા ઘરમાં તપાસ કરી લીધી, એ ક્યાંય નથી. લાગે છે કે ઓલો રામલો જેને ભગાડીને લઈ ગયો છે. એ રામની આ તાકાત! સાલો આપણા 200 કરોડ ના ચેક ને લઈને ઉડી ગયો. છોકરા સાંભળ, અત્યારે અત્યારે તું નીકળ, ગમે ત્યાંથી બંનેને શોધી નાખ, અને પેલા રામલાના તો હાડકા ખોખરા કરી નાખજે. ચા. હા પપ્પા. અને તમે લોકો છોકરી નથી સાચી શકતા. ખૂબ ધ્યાન રાખો. હા મામા. પકડો સાલાને. નહીં, મારો સ્વાગત છે. નહીં રામુ, નહીં. ભાગો મેડમ, મારો સાલાને. મારો સાલાને છોડી દો. પકડો સાલીને. ભાઈ, ભાઈ મને બચાવી લો. હે, તમે લોકો કોણ છો અને આને શું કામ હેરાન કરો છો? હે, આ બાબતે વચ્ચે બોલનારો તું કોણ છે? હા, આને બચાવવામાં એકનું તો કલ્યાણ કરીને આવ્યા છીએ, તારે પણ ઉપર જવું છે કે શું? હે, અમારી બેન છે. નહીં. અને લગ્ન મંડપમાંથી ભાગીને આવી છે, એટલે અમે આને લઈ જવા આવ્યા છીએ. નહીં. હે, ચાલ. ભાઈ, ભાઈ મને બચાવી લો. ચાલ, કહું છું. ભાઈ, હે, ચાલ. ભાઈ બચાવો. ચાલ, કહું છું. હે, ચાલ. ભાઈ, ભાઈ બચાવો. ચાલ સીધી. ભાઈ, બચાવો. ફરી આવી ગયો તું? એક બહેન એક ભાઈ પાસે મદદ માંગતી હોય ત્યારે બહેન માટે તો આવા 100 જીવ કુરબાન કરતા પણ આ વિક્રમ ખચકાતો નથી. બોલ બેન, આ માવાલિયા કોણ હતા અને તારી પાછળ કેમ પડ્યા હતા? બેન, કઈક તો બોલ, તું કોણ છે, તારે ક્યાં જવું છે, તારા મા બાપ કોણ છે, તારું ઘર કઈક તો બોલ બેન. મારું કોઈ ઘર નથી, મારું કોઈ સગું નથી. ચાલ બેન, હું તને મારા ઘરે લઈ જાઉં, પછી તારે જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશ. ત્યાં મને ભાઈ કહ્યું છે એટલે તું હંમેશને માટે મારા ઘરે બેન બનીને રહેશે, તોય મને કંઈ વાંધો નથી. ચાલ બેન.